સરકાર તમારી, હોસ્પિટલો તમે બનાવો, સુવિધાઓ પણ તમે આપો, મોટા મોટા વાયદાઓ પણ તમે કરો, છતાં પણ સરકારી હોસ્પિટલોમાં જરૂર હોય ત્યારે ડોક્ટરનો જ અભાવ હોય. મોટી મોટી આરોગ્યની સુવિધાની વાતો કરો છો, આયુષ્યમાન કાર્ડ આપો છો, પણ શું તમે લોકોને મરતા બચાવી શકો છો? સરકાર હાલમાં રાજ્યમાં ચાંદીપુરાના કેસ વધ્યા છે. આ વાયરસ સામે કઈ રીતે લડશું તે તમે વિચાર્યું છે? તમારા લીધે બાળકો આ વાયરસ સામે લડી નથી શકતા, પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. બાળક બીમાર પડે છે તો હોસ્પિટલ લઈને જઈએ છીએ, પણ તમારા મહામૂલા ડોક્ટરો જ નથી. તમે હોસ્પિટલો બનાવી પણ ડોક્ટરો મૂકતા ભૂલી ગયા છો. હવે જે બાળકનો જીવ જશે તેના જવાબદાર તમે હશો. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. સુરેન્દ્રનગરમાં ચાંદીપુરાના કેસો વધી રહ્યા છે, પણ આ સરકાર આંધળી છે. સુરેન્દ્રનગરની એક પણ સરકારી હોસ્પિટલમાં બાળ રોગના નિષ્ણાંત ડોક્ટરો જ નથી. આરોગ્ય લક્ષી મોટી મોટી વાતોની વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ CHC PHC કેન્દ્રમાં 21 મેડિકલ ઓફિસરોની જગ્યાઓ જ ખાલી છે. ભગવાન ભરોસે ચાલી રહ્યા છે આવા કેન્દ્ર. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, તમે દિલ્હીમાં લોકસભાના ચોમાસું સત્રમાં બેઠા છો, એકવાર તો આ વાયરસ વિશે વાત કરી જુઓ. અહીં બાળકો સારવાર અને ડોક્ટર વગર જીવ ગુમાવી રહ્યા છે. માન્યું કે તમે શિક્ષકની ભરતી નથી કરતા, પણ ડોક્ટરની તો કરો. ચાંદીપુરા વાયરસ વાયુ વેગે પ્રસરી રહ્યો છે. 6 કેસ હાલ સુરેન્દ્રનગરમાં નોંધાયેલા છે. જો બાળક આ વાયરસની ઝપેટમાં આવે તો તેને રાજકોટ અને અમદાવાદ હોસ્પિટલમાં લઈ જવું પડે છે, જેથી અહીં તાત્કાલિક બાળ રોગના નિષ્ણાંત ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી હોસ્પિટલ એટલે કે ગાંધી હોસ્પિટલ, એની અંદર અત્યારે હાલમાં જોવો તો બાળ રોગોના નિષ્ણાંત હાજર નથી. ચાંદીપુરા જેવો અત્યારે રોગ ફાટી નીકળ્યો છે. હવે અહીંયા જ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર CHC PHC સેન્ટરની અંદર બાળકોના નિષ્ણાંત છે નહીં, અહીંયા ગાંધી હોસ્પિટલમાંય નથી. જો અહીંયા કોઈ બાળકોને આ પ્રકારના કેસ લાગુ પડે તો એને કાં રાજકોટ મોકલવા પડે અને કાં અમદાવાદ મોકલવા પડે. હવે વિચાર કરો, આવડું મોટું સુરેન્દ્રનગર અને એની અંદર ડોક્ટરોની આ રીતની ઘટ કેટલા અંશે વ્યાજબી વાત કહેવાય? આવું ચાલે જ નહીં, કોઈ પણ કક્ષાએ ન ચાલે. અને હજી વળી પાછું મહાનગરપાલિકા જાહેર કરવું છે. પહેલાં આરોગ્યની તમામ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. અને ગાંધીનગર ગાંધી હોસ્પિટલની અંદર તો મોટા ભાગે ડોક્ટરોની કમી જોઈએ, કાં બે ડોક્ટર હોય ને કાં ત્રણ ડોક્ટર હોય ને એ આ બે ત્રણ ડોક્ટરોના ભરોસે આખે આખું સુરેન્દ્રનગર હોય છે. અને આ લોકોના શું કરે, આ બધા જે હોસ્પિટલોના જે ઓલા તંત્ર છે એ શું કરે છે મને એ નથી સમજાતું. પૂરતો સ્ટાફ કોઈ પણ સરકારી હોસ્પિટલમાં PHC CHC સેન્ટરની અંદર જો કોઈ પણ સ્ટાફ પૂરતો છે જ નહીં, જેના કારણે હવે આ રોગચાળો દિવસે ને દિવસે આગળ વધશે. આગળ વધે તો સરકારના શું પગલાં છે એ નથી ખબર. જિલ્લાની અંદર જ્યારે આ રોગચાળો ફાટી રહ્યો છે ત્યારે એમાં પણ એક ચાંદીપુરા નામનો એક રોગ આવી ગયો. આ રોગની અંદર જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બાળકોના ડૉક્ટર જે સરકારી હોસ્પિટલની અંદર નથી અને ગામડામાં પણ નથી, આ PCO CPO જે કાંઈ ડૉક્ટર ગણાતા હોય તે જે કાંઈ કેટેગરીમાં આવતો હોય તે આ ડૉક્ટરો નહીં હોવા છતાં આ રોગને ગંભીરતાથી આ સરકાર લઈ રહી શકતી નથી. અને આ સરકાર આ રોગ માટે જે કાંઈ બાળકોને જે કાંઈ અસર થાય છે એના માટે રાજકોટને અમદાવાદ જવું પડે છે, આની લેબોરેટરી ટેસ્ટ નથી થતી. તો આના માટે તાત્કાલિકપણે આ ડૉક્ટરને કોઈ પણ જાતનો એક સિવિલની અંદર તાત્કાલિક એને ભરતી કરવી પડે અને એના માટે કોઈ વ્યવસ્થાનો ભાગ કરવો પડે કે જેથી કરીને આ રોગ લાંબો ન ફેલાય અને જલ્દી આનું નિવારણ આવે, એના માટે સરકારને ખાસ ધ્યાન દેવાની જરૂર છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુ આંક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને આરોગ્ય વિભાગ સતત દોડતું થયું છે. આરોગ્યની 256 ટીમોને કામે લગાવવામાં આવી છે. ચાંદીપુરા વાયરસના પગલે 2 બાળકોના પણ મોત થયા છે અને તે બાદ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. ચાટોડ એપિડેમિક મેડિકલ ઓફિસર સુરેન્દ્રનગર. હાલ સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસ બાબતે ટોટલ 5 કેસ નોંધાયેલા છે અત્યાર સુધીના, જે પૈકી 3 બાળકો ઓલરેડી ડિસ્ચાર્જ થઈ ગયા છે, એમની તબિયત સારી છે. અને બાકીના જે 2 બાળકો છે, એક શરૂઆતમાં જે ખારાકોડાનો કેસ આવે એ બાળકીનું મરણ થયેલ છે અને ગઈકાલે એક જે વસ્તરીનું 10 વર્ષનું બાળક છે એનું મરણ થયેલ છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ટોટલ 255 ટીમો અલગ અલગ તાલુકામાં સર્વેલન્સની કામગીરી કરી રહી છે. જ્યાં કાચા ઘરો છે એ કાચા ઘરોમાં મેલેથિયનથી ડસ્ટિંગ અને ઘરની અંદર IRS સ્પ્રેની કામગીરી કરી રહી છે અને સાથે સાથે લોકોને આ બાબતે જે કાંઈ તકેદારી રાખવાની થતી હોય એ બાબતે દરેક ઘરમાં વ્યક્તિઓને સમજાવી રહી છે.
ખાસ કરી આવા પ્રકારના જે વાયરસના લક્ષણો છે તે કેવા પ્રકારના હોય છે? ખાસ કરીને આ રોગમાં તાવ આવે છે, વધારે પડતો તાવ આવે છે, આંચકી આવે છે, ક્યારેક ક્યારેક બાળકને ઝાડા કે ઊંટલી પણ તકલીફ જણાય છે. ક્યાં ક્યાં આવા વધારે પડતા વાયરસ ફેલાવાનો ભય છે? જે લોકો કાચા માટીના મકાનોમાં રહે છે અથવા તો પોતાના ઘરમાં જે પ્લાસ્ટર નથી કરાયેલું હોતું એની તિરાડોમાં માટીના જે ઘરો હોય છે, ખાસ કરીને વાડી વિસ્તારમાં, આવા વિસ્તારોમાં કેસો જે સેન્ટફ્લાયનો ઉપદ્રવ વધારે હોય છે, એટલે મોટાભાગના આવા વિસ્તારોમાંથી કેસો જોવા મળે છે. પણ હવે દોડવાથી કઈ જ ના થાય સાહેબ, પાણી પહેલા પાડ બાંધવી પડે. બાળકો જીવ ગુમાવી રહ્યા છે, બાળકો આ રોગ સામે ઝઝૂમી રહ્યા છે. ઝડપથી કંઈક સારી સારવાર મળે તે માટે કંઈક કરજો. અમારા અહેવાલ વિશે તમારો શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.